સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપસો વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ સત્તર જીવન નિર્વાહ તેમાં ભાગ ત્રણ આજે આપણો ત્રીજો લેક્ચર છે આ ત્રીજા લેક્ચરની અંદર આપણે અન્ય રીતે જીવન નિર્વાહ જે છે જોવાનું છે આપણે કોઈને ખેતી જે જેસી જોયું ત્યાર પછી દુકાન ચલાવતા જોયું ત્યાર પછી પશુપાલન જોયું ત્યાર પછી મજૂરી જોઈ હવે અન્ય રીતે કઈ રીતે છે તે આપણે જે છે જોવાનું છે તો એમાં એક નાની એવી વાત કરી છે નાનું ગામ સંચારડા દરિયા કિનારે આવેલું આ ગામ છે અહીં રૂડીબહેન અને લખીમાં રહે તેમની પાસે ખેતી કરવા માટે જમીન નથી ન તેઓ છૂટક મજૂરી કરે છે કે ન કોઈ જગ્યાએ કાયમી કામ કરી પૈસા કમાય છે રૂડીબહેન અને લખીમાં બંને માછલી પકડવાનું કામ કરે છે માછીમાર ખાદ્ય ઉત્પાદક કહેવાય છે માછલીએ દરિયાએ જીવ છે રૂડીબહેન ઘરકામમાં તેમના પતિ સહયોગ કરે છે લખીમા ઘરડા છે તેમના પતિનું અવસાન થયું છે બહેન અને લખીમાની ભાગમાં એક નાની હોડી છે તે દરિયા કિનારે જ મૂકી રાખે છે તેમની જોડે ઘરમાં માછલી પકડવા માટે નાની ઝાળ અને એ માટેના કેટલાક સાધનો છે તેઓ માછલા પકડવા દરિયામાં જાય છે દરિયામાં માછલા મેળવવા દૂર સુધી જવું પડે છે વર્ષમાં આઠ મહિના સુધી તે માછલા પકડીને જીવન નિર્વાહ કરે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા સંચારડા ગામની એક વાત કરી છે આ ગામની અંદર બે બહેનો છે એકનું નામ બહેન છે અને એકનું નામ લખીમા છે આ બંને પાસે જમીન નથી કે નથી કોઈ છૂટક મજૂરી કામ કરી શકતા તેઓ ખાલી માછલી પકડવાનું જે કામ કરે છે હવે તો કે માછલી આપણને ખબર છે કે દરિયાઈ જીવ છે ને ખાદ્ય ખોરાક છે હવે તો કે વાત એવી છે કે લખીમાં છે એ ઘરડા છે એમના પતિ નથી એમના પતિનું મૃત્યુ થયું છે અને રૂઢીબહેન છે એમને પતિ છે કે જે ઘરકામમાં મદદ કરે છે આ બંને બહેનો રૂઢિબહેન અને લખીમાની ભાગમાં જ્ઞાની એવી ઓડી છે અને તે દરિયા કિનારે જ મૂકી રાખે છે અને બંને માછલી પકડવા માટે જાય છે આ માટે એમની પાસે જાળી પણ છે અને માછલા પકડવાના થોડાક જરૂરી જે કાંઈ પણ બીજા કેટલાક સાધનો પણ છે હવે તો કે ભાઈ માછલા પકડવા માટે તો દરિયામાં ઊંડે સુધીને જવું પડે ઘણું બધું દૂર સુધી એમને જવું પડે છે અને આ માછલા પકડવાનો જે એમનો ધંધો છે તે વર્ષમાં આઠ મહિના સુધી જ જે સી ચાલે છે આવી રીતે માછલા પકડીને માછલા બજારમાં વેચીને પોતાનું જીવન નિર્વાહ એટલે કે પોતાનું ગુજરાન જે સી ચલાવે છે અને પૈસા કમાય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ તો કે ચોમાસાના દિવસોમાં દરિયો ખેડવો એ જોખમકારક છે આ કારણે રૂઢિબહેન અને લખીમાં ચોમાસાના દિવસો દરમિયાન માછલી પકડવા જતા નથી વરસાદ વાવાઝોડું કે આવી કુદરતી આપત્તિઓ સામે બહેનાને લખીમાં જેવા માછીમાર કરનારા લાચાર છે આપણે ખબર વિદ્યાર્થી મિત્રો ચોમાસામાં માછલા પકડવા જવાય નહીં ચોમાસામાં દરિયા કિનારે આપણને ખબર છે કે તોફાન આવવાની શક્યતા રહે ત્યાર પછી તો કે ભાઈ ક્યારેક વરસાદ બહુ પડતો હોય વાવાઝોડું હોય કે કોઈ પણ કુદરતી આપત્તિ આવી હોય જ્વાળામુખી છે સુનામી છે ભૂકંપ છે ત્યારે પણ દરિયામાં ન જવાય આ સમયે શું થાય તો કે ભાઈ આ સમયે આપણે જોયું કે જે માછીમારો છે તે બિચારા લાચારી અનુભવતા હોય છે એમને કામ ન મળે જ્યારે આવી કુદરતી સ્થિતિ સામે આવે ત્યારે તેમણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે જ્યારે તે માછલી પકડી શકતા નથી ત્યારે તેમની જોડે આવકનું બીજું કોઈ સાધન રહેતું નથી આવા સમયે કામ કરવા મેળવવા માટે ખૂબ મુશ્કેલી પડે છે આ સમયે જીવન નિર્વાહ માટે તેમણે પૈસા ઉછીના લેવા પડે છે ઓછીના પૈસા તેઓ ત્યારે જ પરત કરી શકે છે જ્યારે તે માછલી પકડીને વેચી શકે તો હવે શું થાય વિદ્યાર્થી મિત્રો જ્યારે આવકનું સાધન ન હોય પૈસા કમાવાનું સાધન ન હોય આપણને ખબર છે કે ચાર મહિના એમને ઘરે બેસવું પડે છે ત્યારે શું થાય તો ત્યારે ખોરાક માટે પોતાના ભરણપોષણ પોષણ માટે પૈસા તો જરૂર પડે આ પૈસા શું કરવા પડે પછી એને ઓછીના લેવા પડે છે આ ઉછીના પૈસા તો પાછા તો દેવા જ પડે પણ ત્યારે પાછા આપી શકે છે જ્યારે એમનો ધંધો શરૂ થાય માછલી પકડવાનો ધંધો શરૂ થાય ત્યારે પૈસા પાછા આપી શકે છે તેમને માછલી પકડવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આજકાલ બધે જ પ્રદૂષણ વધતું જોવા મળે છે આપણે જોયું હતું કે માછલી પકડવામાં એમને કાંઈ તાત્કાલિક આપણને માછલી ન મળી જાય વિદ્યાર્થી મિત્રો એમનો સામનો કરવો પડે ઊંડે સુધી જવું પડે ત્યાર પછી તો કે આજે જોઈએ છે આપણે પ્રદૂષણને લીધે લોકો જે છે એ મોટા મોટા ઉદ્યોગવાળા છે મોટા મોટા વાહનો છે જહાજો છે આ બધું એનો નકામો કચરો દરિયામાં છોડે છે આને લીધે દરિયાઈ જીવ જે છે ધીમે ધીમે નષ્ટ થતું જાય છે આ માટે એમને દૂર સુધી જવું પડે માછલા પકડવા માટે દરિયામાં પ્રદૂષણ વધવાને લીધે માછલી પકડવા તેમણે દરિયામાં ખૂબ દૂર જવું પડે છે પ્લાસ્ટિક અને ઉદ્યોગોનું પાણી નદી ગટર મારફતે દરિયામાં જાય છે આપણને ખબર છે પ્લાસ્ટિક અને ઉદ્યોગોનું પાણી કેમાં જાય છે તો કે નદી મારફતે દરિયામાં જ ભળી જાય છે જેના કારણે પ્રદૂષણ વધતું જાય છે પ્રદૂષણને લીધે અહીં માછલીઓ પણ ઓછી થતી જાય છે આ બધું પ્રદૂષણને લીધે શું થાય તો કે દરિયાઈ જેવું મળવા મળે એને લીધે શું થાય તો કે ભાઈ માછલીઓ પણ ઓછી થઈ જાય છે આ પરિસ્થિતિ પણ રૂઢિબહેનને અને લખીમાને ચિંતામાં મૂકે છે આ પ્રદૂષણની પરિસ્થિતિ કેવી છે તો કે બંને બહેનોને જે છે એ ચિંતામાં મૂકી દે છે કે માછલી પકડાશે કે નહીં પકડાય દરિયામાં તોફાન આવે ત્યારે તે માછલી પકડવા જઈ શકતા નથી દરિયામાં જ્યારે તોફાન આવે ત્યારે તે માછલી પકડવા નથી જઈ શકતા સુનામી વખતે આવેલ દરિયાના તોફાનમાં તેમને આર્થિક નુકસાન થયું હતું જ્યારે સુનામી આવી ત્યારે એમને નુકસાન થયું હતું તે સમયે તેમની હોડીને પણ નુકસાન થયું હતું આ વખતે તે લાંબા સમય સુધી માછલી પકડવા જઈ શક્યા ન હતા એમની હોડીને જે નુકસાન થયું એટલે લાંબા સમય સુધી તે માછલી પકડવા ન જોઈ શક્યા સરકારે તેમને નવી હોડી લાવવા માટે આર્થિક સહાય કરી હતી સરકારે એમને મદદ કરી હતી કે આ લો થોડા ઘણા પૈસાને તમે નવી હોડી ખરીદી લો આ જ રીતે ગામડાના કેટલાક લોકો દૂધ શાકભાજી કે અન્ય સામગ્રી ગામડામાંથી પાસેના શહેરમાં જઈ તેનું વેચાણ કરીને જીવન નિર્વાહ કરે છે આવી રીતે માછલા પકડી નહીં તે દૂધ વેચી નહીં તે શાકભાજી વેચી નહીં તે અને અન્ય કોઈ સામગ્રી વેચીને પણ લોકો પોતાનું ગુજરાન છે એ ચલાવે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ યાદ કરો પૂછો અને લખો તો કે તેમની અંદર ક્રમ આપ્યો છે એક તો કે પછી આપ્યું છે વ્યવસાય પછી વ્યવસાયકારનું નામ અને વ્યવસાયની વિગત આવાથી વિદ્યાર્થી હું તું બે વિદ્યાર્થી કહીશ બાકીના બે તમારે ઘરે લખવાના રહેશે એમાં પહેલું એક ઉદાહરણ આપું તમને તો કે પહેલો ક્રમ વ્યવસાય તો કે શિક્ષક વ્યવસાયકારનું નામ તો કે મારું જ નામ લઈ લો ગોસ્વામી મેહુલ વ્યવસાયની વિગત તો કે ભાઈ અભ્યાસ કરાવે છે બીજું જોઈ લઈએ આપણે તો કે વ્યવસાય તો કે ભાઈ ડોક્ટર ડૉક્ટરનું નામ તો કે ભાઈ પંકજભાઈ પારેખ દર્દીઓને સાજા કરે છે ત્યાર પછી તો કે ભાઈ વ્યવસાયનું નામ તો કે ભાઈ કડિયા વ્યવસાયકરનું નામ તો કે મગનભાઈ મકાન તણે છે બિલ્ડિંગ બનાવે છે આવી રીતે તમારે વ્યવસાયનું જેથી તમારે સરસ રીતે માળખું જેસી પાઠ્યપુસ્તકની અંદર લખવાનું છે જે વિદ્યાર્થી હવે સ્કૂલે આવે છે તેમને મેં પાઠ્યપુસ્તકમાં લખાવી નાખેલું છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો કે શહેરનું જીવન આપણે અત્યારે ગ્રામીણ જીવન અને જીવન નિર્વાહની વાત કરી આપણે ગ્રામીણ જીવન અને ત્યાં જે કાંઈ પણ પૈસા કમાવવાના સાધન છે તેની વાત કરી આ જ રીતે શહેરમાં પણ વ્યવસાય અને રોજગારી માટે જાણકારી મેળવવી જરૂરી છે શહેરની અંદર પણ કેવા વ્યવસાય છે અને રોજગારી કેવી છે તેની આપણે જરૂરી માહિતી મેળવવી જોઈએ શહેરમાં રોજગારી મેળવી ખૂબ જ કપરું કામ છે શહેરમાં રોજગારી મેળવી ખૂબ અઘરું કામ છે શહેરમાં વસતા લોકો અને તેમની રોજગારી અંગે વિગતો જોઈશું હવે શહેરમાં જે લોકો રહે છે અને કેવી રોજગારી છે તેના વિશે આપણે જોવાનું છે એક નાનું એવું શહેર જીવનનું અહીંયા દ્રશ્ય આપ્યું છે તમે જુઓ કોઈ રિક્ષા ચલાવે છે કોઈ કાર ચલાવે છે કોઈ બસમાં અપડાઉન કરે છે ત્યાર પછી સામેના તમને બિલ્ડિંગ જોવા મળે છે આની પાછળ ચાર લોકો છે કે જે ઓફિસે જતા હોય છે ત્યાર પછી તમે એક ભાઈ જે છે મજૂરી કરતા હોય છે આવી રીતે તમને શહેરનો અનેક પ્રકારના ત્યાં વ્યવસાય આપણને જોવા મળતા હોય મજૂરીથી લઈને મોટા મોટા ઉદ્યોગોપતિ ત્યાં આપણને જોવા મળતા હોય કોઈ વકીલ હોય કોઈ શિક્ષક હોય કોઈ કડિયા હોય કોઈ દુકાન ચલાવતું હોય કોઈ દુકાનની અંદર કામ કરતું હોય ઘણા બધા વ્યવસાય આપણને સિટીની અંદર જોવા મળતા હોય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે આપણી આસપાસ અનેક લોકો હોય છે રોજ અનેક લોકો આપણી આસપાસથી જે છે જતા રહેતા હોય છે દરેક કોઈને કોઈ કામ સાથે જોડાયેલા હોય છે કોઈને કોઈ લોકો જે છે પોતાના વ્યવસાય સાથે જોડાયેલા જોવા મળે છે કામ ધંધા સાથે જોડાયેલા જોવા મળે છે શહેરમાં વિવિધ પ્રકારના વ્યવસાય જોવા મળે છે આ વ્યવસાય ઉપર અનેક લોકો નિર્ભર હોય છે શહેરની અંદર અનેક પ્રકારના ઉદ્યોગ ધંધા હોય છે અને એની ઉપર લોકો જે છે કહેવાય ને કોઈ કાર્ય કરતા હોય છે કોઈને દુકાન હોય તો કોઈને દુકાનમાં નોકરી કોઈ ઓફિસમાં જાય કોઈ રોડ ઉપર બેસીને ધંધો કરે કેટલાક લોકો તો હરતા ફરતા કામ કરે કોઈ શાળામાં કે કોઈ કોલેજમાં ભણાવવા જાય તો કોઈ નાની મોટી મજૂરી કે કૌશલ્ય આધારે કામ મેળવી રોજગારી દ્વારા જીવન નિર્વાહ કરે છે કોઈને કોઈ લોકો કામ કરતા હોય કોઈને દુકાન છે તો કોઈ દુકાનમાં કામ કરતું હોય કોઈક ઓફિસમાં જતું હોય કોઈક ઓફિસના માલિક હોય કોઈક રોડ ઉપર બેસીને બધું શાકભાજી કે રમકડાને એવું વેચીને ધંધો કરતું હોય કેટલાક લોકો હરતા ફરતા કોઈ પાપડ વેચે કોઈ પાણીપુરી વેચે એવી રીતે કોઈ જે છે ધંધો કરતું હોય ખાણીપીણીના કોઈ કોલેજની અંદર કોઈ શાળાની અંદર જે છે ભણાવવા જતું હોય કોઈ વકીલાત કરતું હોય જેવા જેના કૌશલ્યો તેવી રીતે જે કામ કરતા હોય છે જેવી જેની કારીગરી તેવી રીતે કામ જેસી કરતા હોય છે આ થોડુંક આપણે શહેર જીવન વિશે જે છે વિદ્યાર્થી મિત્રો જોયું આપણે અહીંયા સુધી જે છે આપણો અભ્યાસક્રમ જે એ રાખીએ છીએ હવે પછીના લેક્ચરમાં આપણે આગળ વધશું પણ બને ત્યાં સુધી સ્કૂલે આવવાનો આગ્રહ રાખો કે જેથી કરીને તમને ઓફલાઈન ભણવાની પણ મજા આવે વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત